जय स्वामीनारायण विद्यार्थियों, सहजानंद विद्यालय डिजिटल एजुकेशन अभ्यास श्रेणी में आप सब विद्यार्थियों हार्दिक स्वागत है। धोरण छ विषय संस्कृत पाठ सात करोति। करोति इतले थाय करे छे। विद्यार्थियों तमे शाला में आवो तो तमने वधारे समझ पड़े, इतला माटे विद्यार्थियों तमे शाला में आवो। सचिन एष सचिन, सचिन खेलती, बराबर ने। सचिन इतले आ सचिन छे, एष इतले आ, बराबर ने। आ सचिन छे अने खेलती इतले रमे छे। आ सचिन छे, सचिन रमे छे। तमारे जो अनुवाद लखवानुं होय तो पहला संस्कृत लखवानुं अने त्यार बाद तेनो अनुवाद करवानुं, पछी बीजी पंक्ति लखवानी। बीजू छे वेदांत। वेदांत एष वेदांत इतले आ वेदांत छे। वेदांत पठती, पठती इतले वाँचे छे, तो वेदांत वाँचे छे। पछी त्रीजू छे दिव्या। दिव्या एषा दिव्या, एषा इतले आ, दिव्या इतले दिव्या, आ दिव्या छे। तो विद्यार्थियों एष ए पुरुष में वपराय अने एषा ए स्त्री में वपराय, बराबर ने। एटलू तमारे ध्यान राखवा। दिव्या लिखती, दिव्या शू करे छे, लखे छे। पछी मीरा इतले के मीरा, एषा मीरा, एषा इतले आ अने मीरा इतले मीरा, आ मीरा छे। मीरा गायती, शू करे छे मीरा, कि मीरा गाय छे। विमानम नपुसकलिंग होय तो तेनो जवाब आवशे एतत। एतत विमानम, विमानम उड्डयती, उड्डयती एटले उड़े छे, एतत एटले पण आ। विमान आ विमान छे ने विमान उड़े छे। पाठ्यपुस्तकना पाना नंबर 25 ઉપર વિવેક, એષ વિવેક, વિવેક પશ્યતિ, પશ્યતિ એટલે જોવું, વિવેક આ વિવેક છે, વિવેક જુએ છે, શું કરે છે વિવેક, જુએ છે। હવે કપિલ, એષ કપિલ, કપિલ ક્ષિપતિ, ક્ષિપતિ એટલે ફેંકવું, કપિલ આ કપિલ છે, આ કપિલ છે, અને કપિલ શું કરે છે, ફેંકે છે। પછી છે મયૂર, એષ મયૂર, મયૂર શૃણોતિ, શું કરે છે, સાંભળે છે મયૂર, આ મયૂર છે, મયૂર સાંભળે છે। નિશા, એષા નિશા, નિશા વધતી, વધતી એટલે કહે છે કે બોલે છે, બરાબર। નિશા આ નિશા છે અને નિશા બોલે છે। પાઠ્યપુસ્તકના પાના નંબર 26 ઉપર શબ્દાર્થ આપેલા જ છે, જેમ કે ખેલતી એટલે રમે છે, ચલતી એટલે ચાલે છે, લિખતી એટલે લખે છે, પશ્યતી એટલે જુએ છે, પઠતી એટલે વાંચે છે, ક્ષિપતી એટલે ફેંકે છે, વધતી બોલે છે, ગાયતી ગાય છે, શૃણોતી સાંભળે છે, અને ઉડ્ડયતી તો ઉડે છે। હવે આપણે તેનું સ્વાધ્યાય જોઈશું। પાઠ્યપુસ્તકના પાના નંબર 26 ઉપર એક સ્વાધ્યાય આપેલું છે, એક કોઠો આપેલો છે। એ કોઠો તમારે તમારી નોટમાં દોરી અને લખવાનો છે। કોઠાની સામે સાચો જવાબ પણ તમારે કરવાનો છે કે એક, એકમમાં દર્શાવ્યા મુજબ કોણ કઈ ક્રિયા કરે છે તે દર્શાવતા જોડકા રચો। ક્રિયા કોને કહેવાય, પશ્યતી, ખેલતી, લિખતી, ક્ષિપતી, પઠતી, વદતી, ગાયતી, શૃણોતી અને ઉડ્ડયતી। આ બધું શું છે, ક્રિયા છે। આ બધું શું કરવાનું છે, ક્રિયા કરવાની છે। એટલા માટે કોણ
कई क्रिया करे छे, तो एने अनुलक्षीने आपणे अहींया आ कोठो दोरवानो छे अने तमारे जाते ज लखवानो छे। जेम के सचिन शू करे छे, वेदांत शू करे छे, विमान शूँ करे छे, એટલે વિમાન કશું કરે નહીં પણ વિમાન ઉડે છે એટલું આપણે સમજવાનું। આ કોઠો તમારે તમારી જાતે લખવાનો। પછી આવે છે પાઠ્યપુસ્તકના પાના નંબર 27 પર ખાલી જગ્યા પૂરો, તો અહીંયા કપિલ, મીરા અને નિશા શું કરે છે એને અનુલક્ષીને આપણે અહીંયા ખાલી જગ્યા લખવાની છે। જેમ કે કપિલ ક્ષિપતિ, મીરા ગાયતી અને નિશા વદતી। હવે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના મૌખિક જવાબ આપો। 1. સચિન કેમ કરોતિ, સચિન શું કરે છે, તો સચિન ખેલતી। 2. મીરા કેમ કરોતિ, મીરા શું કરે છે, તો મીરા ગાયતી। 3. છે દિવ્યા કિમ કરોતી, તો દિવ્યા લિખતી। 4. વેદાંત કિમ કરોતી, તો વેદાંત પઠતી। પ્રશ્ન નંબર 4, નામપદ સામે ક્રિયાપદ અને ક્રિયાપદ સામે નામપદ લખો। નામપદ એટલે કે નામ હોય એને નામપદ કહેવાય અને ક્રિયાપદ એટલે કે એ નામ જે ક્રિયા કરતું હોય તેને ક્રિયાપદ કહેવાય। જેમ કે વિવેક પશ્યતિ, મીરા ગાયતિ, વિમાન ઉડયતે, મયુર શૃણોતિ અને નિશા વદતી। પાઠ્યપુસ્તકના પાના નંબર 28 પર નીચે આપેલું ચિત્ર જોઈ તેના આધારે ચિત્રની નીચે આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્યરચના આપણે બનાવવાની છે। કોણ શું કરે છે, તો એને અનુલક્ષીને અહીંયા ક્રિયા આપેલી છે એને અનુલક્ષીને આપણે વાક્ય બનાવવાના છે। ખેલતી, ધાવતી, પીબતી, શિપતી, વદતી, શૃણોતી, લિખતી, પઠતી, પશ્યતી અને ઉડ્ડયતી। બરાબર, આપણે આપણી રીતે કાલ્પનિક નામ અહીંયા લખીને તમારે તમારા ફ્રેન્ડ્સના નામ લખવા હોય તો પણ તમે લખી શકો છો। જેમ કે છોકરો હોય તો છોકરાનું નામ અને છોકરી ક્રિયા કરતી હોય ત્યાં છોકરીનું નામ લખવાનું। પહેલું, જેમ કે મહેશ ખેલતી, દીપક ધાવતી, શીલા પીબતી, નરેશ ક્ષિપતી, અનિલ વદતી, રમા શૃણોતી, પૂજા લિખતી, નીરવ પઠતી, દિનેશ પશ્યતી અને વિમાન ઉડ્ડયતી। ઉડ્ડયતી ન આવે, પણ શું આવે, ઉડ્ડયતી। તો વિદ્યાર્થીઓ, પાઠ 7 એનું અનુવાદ, એના શબ્દાર્થ અને તેનું સ્વાધ્યાય આજે આપણે જોયું। નેક્સ્ટ ક્લાસની અંદર આપણે થોડા વધારાના પ્રશ્નો, પરીક્ષાલક્ષી પ્રશ્નો જોઈશું। તો તમારે હું જે PDF ફાઇલ આપું એ PDF ફાઇલ તમારે તમારી નોટમાં સારા અક્ષરે લખવાની છે। જે વિદ્યાર્થી શાળાએ નથી આવતા એ વિદ્યાર્થીએ PDF ફાઇલ લખવાની છે, અને શાળાએ આવો છો તો અમે અહીંયા લખાવી દઈએ છીએ। તો ચાલો વિદ્યાર્થીઓ, શાળાએ આવો, મજા આવશે, આપણે મળીશું। આવજો, જય સ્વામિનારાયણ।